જંબુસર નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ જાહેર રસ્તા પરના દબાણો દૂર કરાયા. દબાણ દૂર કરવાની સ્થળ પર લોક ટોળા ઉમટી આવતા ગોકળ ગાયની ગતિએ દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ. તારીખ 7/2/2022 ને સોમવારથી જંબુસર ડાભા ચોકડી વિસ્તારથી દબાણ દૂર કરવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી. આ દબાણ દૂર કરવામાં જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી યોગેશ ગણાત્રા, જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રામી, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના એન્જિનિયર, નગરપાલિકા બાંધકામ શાખાના કર્મચારીઓ, સફાઈ કામદારો, ગટર વિભાગના કર્મીઓ, આમ કુલ મળી 35 જેટલા કર્મચારીઓ આ દબાણ દૂર કરવાના કામમાં જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં એક DYSP, એક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, 3 PI PSI, 70 જેટલા પોલીસ કર્મીઓ જેમાં મહિલા પોલીસ પણ સામેલ રાખવામાં આવ્યા હતા. દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક નહીં તો ઘર્ષણ સાથે દબાણો દૂર કરાયા, પરંતુ મુખ્ય અધિકારીએ સખત હાથે ટીમનું નેતૃત્વ કરીને દબાણો દૂર કર્યા હતા. જંબુસરની પ્રજામાં દબાણો દૂર થતા આનંદની લાગણી જોવા મળી હતી તથા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરાઈ હતી. 2 દિવસમાં દબાણ દૂર કરવાના કાર્યમાં મ્યુનિસિપલ એક્ટ 185 મુજબ 100થી વધુ ગુના નોંધી દંડની જોગવાઈ કરાઈ હતી, તેમજ દબાણ પણ દૂર કરાયું હતું. જે ગતિએ દબાણ દૂર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે તેને જોઈને લાગી રહ્યું છે કે હજુ બીજા 3 દિવસ સુધી આ દબાણ દૂર કરવાનો કાર્યક્રમ ચાલે તેવી સંભાવના છે. દબાણ દૂર કરવાના સ્થળે જો પોલીસ દ્વારા કડકાઈભર્યું વલણ કરવામાં આવે તો લોકોના ટોળા ભેગા થાય છે, તે દૂર કરી શકાય અને દબાણ દૂર કરવાની કાર્યમાં ઝડપી ગતિ પામે. 2 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બનતા શાંતિપૂર્ણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાહેર રસ્તા પર ગેરકાયદેસર બાંધકામો JCB દ્વારા પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા.